બીજી વડવાળા થાય સભામાં ભાઈ આવો ભાઈ વખતે વાઈડ માં જીવ નીકળે ને સારું લાગે એમ બધું એકરૂપ થવાનો સત્સંગ છે ને જે મહાપુરુષો મનવૃત્તિનો તાર એક કરી અને નિર્વાણ પદને પામ્યા એના જ નિર્વાણ દિન ઓલા બાપાને કઈ વાત કરોમાં જે નિર્વાણ પદને પાયમાં એની નિર્વાણ તિથિઓ ઉજવાય છે ને નિર્વાણ પદ છે નિર્વાણ પદથી દુનિયાની અંદર કોઈ પદ મોટું નહીં નિર્વાણ પદ એટલે આત્મપદ પણ એને નિર્વાણ પદ હું કરવા કીધું સીધે સીધો આત્મપદ કીધું હોય તો એને નિર્વાણ પદ શું કરવાને કીધું કે જે પદનું વિવેચન વાણીથી થઈ શકતું નથી આત્મપદનો ઉલ્લેખ એની સમજણ વિશેષ વાણીથી કહી શકાય એમ નથી જ્યાં વાણી અટકી જાય એ આત્મપદ છે એ નિર્વાણ પદ છે વિશેષે કરીને જેને કાંઈ કહી શકાતું નથી જ્યાં વાણી ન પહોંચે વે ખરી વેદ ન પહોંચે ચાર ગુરુ ગમે એ પદ પામીએ જો અનુભવ ઉઠે લગાર જે વાણી ન પોસે નહીં વાણ એનું નામ પદ નિર્વાણ તો એ નિર્વાણ પદ એવું છે કે એ પદની પ્રાપ્તિ પછી એ પદ ઉપરથી ક્યારેય પદ ભ્રષ્ટ થવાનો સંભવ નથી નિર્ભય પદ જગતની અંદર હોય તો એ એક જ છે કે જ્યાં કાળનો પણ પસારો નથી એવું નિર્ભયપદ કાકી બાકી પૃથ્વી ઉપર ક્યાંય એવું કોઈ સ્થાન નથી કે તમે નિર્ભયપણે રહી શકો છે એવું કોઈ કે હાલો ધારની ટોઈસ ઉપર જઈને બેહી એટલે હું ન્યા કાળ નો આવે ગિનારની ગુફામાં જઈને ઉયા જાય એટલે હું ન્યા કાળ નો આવે કઈક કે છે એવું કડકડિયું એ આવ્યું તમ કે છે ગુફામાં બાવા યંધાઈ ગયા કાળ ક્યાંય મૂકે પૃથ્વીમાં એવું કોઈ સ્થાન નથી કે જ્યાં તમે નિર્ભયપણે રહી શકો પણ આ પદ એક એવું છે કે જ્યાં કાળનો પણ પસારો નથી જે પદ નિર્વાણી એના તો કબીર સાહેબ કે મુક્તિ ભરે છે પાણી મુક્તિ પણ જ્યાં દાસત્વપણું સ્વીકારે છે આત્મપદની જેને પ્રાપ્તિ થઈ એને શ્યાર પ્રકારની જે મુક્તિ કહેવાય છે એ સહજ રીતે મળેલી છે શાસ્ત્રકારોએ શ્યાર પ્રકારની મુક્તિ કહી છે સારુજ્ય સારૂપ્ય સાલોક્ય અને સામીપ્ય આ પ્રકારની મુક્તિ છે એમાં સારુજ્ય મુક્તિ એટલે ઈશ્વર જેવું એને સારુજ્ય મુક્તિ છે ઈશ્વર જેવું સજંતર જીવ દશા જેની ટળી ગઈ એને સારુજ્ય મુક્તિ કહેવાય ઈશ્વર જેવું ઐશ્વર્ય આત્મપદને પામેલા સંતને આપણે બ્રહ્મરૂપે માનીએ છીએ ગોવિંદ રૂપે માનીએ છીએ કારણ કે એ ઘટમાંથી પ્રભંસનો બાદ થયો ને કેવળ ધણી જ તકતે આવીને બિરાયજો એવા મહાપુરુષને આપણે બ્રહ્મ રૂપે માનીએ છીએ જેને રવિ સાહેબે ઓલા નરભેરામ મહત્માને સમજાવતા કીધું કે નાદ લિન ભૈયા બુંદ મેં નાદ લીન ભૈયા બિંદુ મેં તો बुंद में तो बिंदु निरंतर नाद लीन भया बुंद में तो बिंदु निरंतर सोहम पद सोहमपद नित्य स्वरूप से ते ओहंग अनादि गुरु मई गय तो बिंदु रूपी देह से ये ब्रह्म रूप मनाई छे नाद लीन भया बुंद में तो बिंदु निरंतर राई આત્માને ઓળખો તો નિર્વાણ આત્માને ઓળખો તો નિર્વાણ એટલે ઈશ્વર જેવું ઐશ્વર્ય પદને પામેલા મહાપુરુષો જેમ ઈશ્વર પોતાની સત્તાથી ધાર્યું અણધાર્યું કામ કરી નાખે ને ઈશ્વર એની સત્તાથી ધાર્યું અણધાર્યું કામ કરી નાખે ન્યાય આપણે બધા આ જ પાડી દઈને કે ભાઈ ઈશ્વર કરે તો શું ન થાય ન કઈ એટલે ભગવાન કરે તો શું ન થાય તો બધું કરી શકે બુઢાને જુવાન બનાવી દે ન આપણે એમાં કોઈ ના પાડે કે ભગવાન જો કરે તો બુઢાને જુવાન બનાવી દે અને એને એને કરવું હોય તો જુવાનને બુઢા તો બનાવે જ છે હે ઈશ્વર કરે તો બધુંય થાય એમ આપણે નથી કેતા ઈશ્વર જેવું જેને મળ્યું ઈશ્વર જેવું જેને ઐશ્વર્ય મળ્યું ઈશ્વર જેમ અણધારું કામ કરી દે એમ મહાપુરુષની કૃપા અણધારું કામ કરી દે ને તમારે કોઈને પૂછવા નથી જવું એનો પુરાવો લેવા ક્યાંય નથી જાવો તમે આ જેની તિથિમાં આવ્યા છો એને અઢાર વર્ષની આયુષ્ય મળી આ ઈશ્વર જેવું ઐશ્વર્ય નહીં સારુજ્ય મુક્તિ દેખો શું કહેવાય સારુજ્ય મુક્તિ ઈશ્વર જેટલું ઐશ્વર્ય આયુષ્ય દેવી એ કોઈ નાની વાત થોડી છે અને બિનસરતી શરતી નહીં એ વાત પાછી શરતી નહી બિન શરતી એમનું જ કીધું કે આટલા વર કે તમારે જીવવું એટલા વર ના તાબડા શરતી નહી બિન શરતી વાત હે બિન શરતી સારુજ્ય મુક્તિ ઈશ્વર જેવું ઐશ્વર્ય સારુપ્ય સારું રૂપ પ્રાપ્ત થાય એને સારું જ મુક્તિ કહે છે એટલે દેહે કરીને આપણે બહુ રૂપાળા થાય એટલે સારું દુનિયાના માણા ને તમે ગમો હાલો બહુ તો નમાળો બહુ રૂપાળો છે ને પછી હું કેમ તો છે તો ધોળા ગધેડા જેવો આપણ ગુણ નો હોય તો હું ધોળા તો ગધેડાય નથી ગધેડાય નથી સારું રૂપ કેને કેવું તો સારું રૂપ કેને કેવું અષ્ટાવક્રના અંગમાં આઠ વાક હતા તો એનું સારું રૂપ તો એનું સારું રૂપ અને એ રૂપને રાજા જનક જેવો નમસ્કાર કરતો તો જ નત કરતો સારું રૂપ જે ઘટની અંદર આત્મપદનું પ્રાગટ્ય થયું સદ્ગુણો જેના જીવનની અંદર આવ્યા એના રૂપની બલિહારી છે બાકી દેહનું રૂપ ગમે એટલું સારું હોય તો એનો બહુ ફાયદો નથી એનો બહુ ફાયદો નથી વખત છે એનો અભિમાન આવે સારા રૂપનું અભિમાન આવે ને આવે છે એટલે તો એને માટે સંતોને ગાવું પીડ્યું કે કાશીરે કાયાનો ગર્વ ન કરવો જેનો નથી પૃથ્વી ઉપર પાયો કાશી કાયા ગમે એવી સારી હોય તો એનો ગર્વ ન કરવો કારણ કે પૃથ્વી ઉપર આનો પાયો નથી સારું રૂપ તો જે ઘટની અંદર આત્મપદનું પ્રાગટ્ય થયું છે એ મહાપુરુષ બ્રહ્મરૂપે ગણાય છે એ સારું રૂપ આત્મ સ્વરૂપે સ્થિતિ થઈ એ સારું રૂપ સારોપ્ય મુક્તિ પછી સાલોક્ય સારા લોક ની અંદર આપણો જન્મ થાય એને સાલોક્ય મુક્તિ કહેવાય છે તો હવે તમે સારો લોક કેને કહેવો સારો લોક કેને કહેવો અમેરિકાને લંડનને ફોરેનને આફ્રિકાને ઓસ્ટ્રેલિયાને સારો લોક કેને કેવો કે જ્યાં બ્રહ્મનિષ્ઠ અને સોત્રીય સદગુરુ બિરાજમાન હોય એની અડખે પડખે ક્યાંક આપણો જન્મ થાય ને એ સારો લોક માનજો દૈન દર્શન થાય ને વારે વારે એનો સમાગમ મળ્યા કરે ને ત્યાં આપણો જન્મ એ હારામ હારો લોક હો ભાઈ બાકી ક્યાંય અધર નજર કરવા જેવું નથી નરસિંહ મહેતાના અનુભવનો નિશોળ હાવ હાચો છે કરીના જનો મુક્તિનો માગે માગે જન્મ જન્મ અવતારા નિત્ય ઓસવ નિત્ય કીર્તન નિરખવા નંદ દુલારા વારંવાર મનુષ્ય અવતારને આવા સદગુરુ સંતનો હથવારો મળે કે એના સંગમાં કાયમને માટે આપણે આ આનંદ કરીએ એટલે આ મુક્તિ જાણે આપને મળી હા સાલોક્ય મુક્તિમાં તમે શો હારા લોકમાં આપણો જન્મ નથી આવા મહાપુરુષો એનું ચરણ ને એની દયા કૃપાન આ મુક્તિ તો આપને મળી જ જો સાલોક્ય મુક્તિ મળી હે પછી સામીપ્ય મુક્તિ સામીપ્ય એટલે ઈશ્વર થી નજીક રહેવું એને કહેવાય સામીપ્ય મુક્તિ એકદમ નજીકનું સાનિધ્ય એમ કહેવાય કે ગોપીઓને ભગવાનનો અંગ સંગ મળ્યો ગોપીઓને ભગવાનનો અંગ સંગ મળ્યો જે ગોપીઓને અંગ સંગ મળ્યો એ તમને મળ્યો તમને મળ્યો બ્રહ્મનિષ્ઠ અને સોત્રી એવા મહાપુરુષને સેવવાનો નજીકથી લાભ મળ્યો આ સામીપ્ય મુક્તિ છે સામીપ્ય મુક્તિ છે અને એ સ્વરૂપની અંદર ગુરુ સ્વરૂપની અંદર આપણી વૃત્તિ કાયમને માટે નજીકથી રહીએ એટલે તમે કદાચ સગુણ બ્રહ્મે રૂપે બિરાજમાન સદગુરુ સંતો એનાથી કદાચ સોગાવ સેટા રહેતા હો પણ તમારી વૃત્તિ એના સ્વરૂપમાં લાગી હોય તો તમે સામીપ્ય મુક્તિમાં છો એટલે એકદમ નજીક છો મહાપુરુષથી વધારે નજીક થવું હોય તો સુરતાના ધ્યાનથી થવાય છે બાકી કદાચ ગોઠણે ગોઠણ દબાવી દો તો એકતા સધાઈ જાય એવું કાઈ નથી સુરતાથી વધારે નજીક થવાય છે પણ છતાંય એવા મહાપુરુષને નજીકથી સેવવાનો યોગ મળ્યો એ આપને સામીપ્ય મુક્તિ મળી છે બે મુક્તિ તો આપને મળી છે આ બે ની કમાઈ કરવાની સારુજ્ય અને સારૂપ્ય બે મુક્તિ માટેની કમાઈ કરવાનું ભજન મહાપુરુષોએ આપ્યું છે તો આ ચાર પ્રકારની મુક્તિ જેને આત્મપદની પ્રાપ્તિ થઈ નિર્વાણ પદ જેને પ્રાપ્ત થયું એને સહજ પ્રાપ્ત છે એને સહજ પ્રાપ્ત છે સિદ્ધિ એક મેળવવાને માટે લોકો કેટલાય મથણા મથતા હોય ને કેટલી મહેનત કરે તે એક સિદ્ધિ મળે અને આત્મપદની જેને ભાન થઈ એને સિદ્ધિઓ અહીંયા દાસી થઈને રહી સિદ્ધિઓ પણ ત્યાં દાસી થઈને રહીએ બાકી તો એક સિદ્ધિ મેળવવી હોય તો એને માટે કેટલો દાખલો કરવો પડે અને દાખલો કરીને એક સિદ્ધિ મળે તોય ફાયદો કાંઈ નહીં ફાયદો કઈ નહીં કાશીની અંદર આ આપણે રામકૃષ્ણ પરમહંસ એની સભા ભરાઈને બેઠી હતી અને જબરજસ્ત સભા હતીને એની અંદર મહારાજનું પ્રવચન હાલતું હતું ગંગા નદીને કિનારે એનો આશ્રમ કોઈ સિદ્ધિવાન સાધુ પાણી ઉપર હાલીને આવે આ સભામાં એટલે એને એમ કહેવું પાણી હાલે ઉપર હાલીને આ સભામાં જાઓ એટલે લોકો મારી બહુ વાહ કરશે અને મને પગમાં મંડશે પડવાન કારણ કે પાણી ઉપર હાલીને જાઉં છું એવી સિદ્ધિ મેળવેલી મહારાજ પાણી ઉપર હાલીને રામકૃષ્ણ પરમહંશની સભામાં ગયા પણ આનું પ્રવચન હાલતું હતું લોકોએ આમ હામે દેખાતું હતું બધાને એક મહારાજ પાણી ઉપર હાલીને આવે પણ કોઈ આશ્ચર્યજનક દ્રષ્ટિથી એની હામે ન જોયું મહારાજનું જે પ્રવચન હાલતું હતું એમાં બધા તદાકાર થઈને સાંભળતા હતા હવે કાંઈ આવકાર મળ્યો નહીં કોઈ કાંઈ બોલ્યું નહીં બધાનું ધ્યાન પ્રવચનમાં અને બસ સત્સંગ માટે આવી શ્રવણ દીક્ષા લેવી જોઈએ સત્સંગમાં જઈએ ત્યારે આવી શ્રવણ દીક્ષા લઈને બેસે એને સત્સંગનો પરિપૂર્ણ લાભ થાય છે યોગ્ય જગ્યાએ બેસવો બેઠા પછી ચિત્તવર્તીની એકાગ્રતા કરવી અને મહાપુરુષોના શબ્દની અંદર પૂર્ણ શ્રદ્ધા રાખીને એક એક શબ્દને હૃદયમાં ઉતારવો તો સત્સંગનો લાભ થાય છે નગરવાતની વાત બધી શ્રવણ દીક્ષા લીધેલી સભા એટલી એકતા સધાઈ ગયેલી ને બધાએ આ સત્સંગથી એવી કમાઈ કરેલી કે જેને મન સીધી કોઈ ગણતરીમાં નહોતી જેને મન સીધી કોઈ ગણતરીમાં નહોતી દાખલા તરીકે તમને સમજાય એવી વાત કરું કે મર્સિડિસ ગાડી ફેરવતો હોય એને સાયકલ કેટલીક ધ્યાનમાં આવે મડીસ ગાડી ફેરવતો હોય પછી હું દુનિયાની હારામાં હારા એક નંબરની સાયકલ હોય ધ્યાનમાં આવે આવે બસ આત્મપદ એવું છે એને પછી ગમે એવી મહાન સિદ્ધિ એ ધ્યાનમાં ન આવે આ સિદ્ધિને પામેલા મહાપુરુષોના અનુભવના ઉદ્ગાર હોત છે ગંગા સતી પાનભાઈને સમજાવતા કીધું કે આ લોકને પરલોકની આશા તજવી પાનભાઈ તો હું કરવું કે રાખવું અભ્યાસમાં ધ્યાન તરણા સમાન સિદ્ધિને ગણીને મેલી દેવું અંતરથી માન સિદ્ધિને કેવી ગણવી ખડના તણખલા જેવી ગણવી કારણ કે મરસી ભરતા ફરતા હોય ને સાયકલ ધ્યાનમાં ન આવે આ પદે એવું છે સિદ્ધિ પણ એને તણખલા જેવી લાગે સિદ્ધિ પણ તણખલા જેવી લાગે આવા ઘણા સંતોના જીવનના દાખલા છે કબીર સાહેબને ત્યાં કોઈ કંઈક સાધુ મહેમાન થયા કબીર સાહેબની સ્થિતિ તો સામાન્ય કપડું વણવું એક એકદમ થોડી ગરીબ સ્થિતિ પણ સાધુ કંઈક કિમિયો જાણે કબીર સાહેબના સત્કારથી સાધુ મહારાજ જરા પ્રસન્ન થયા કે મહારાજ તમારા ઘરમાં ત્રાંબાનું વાસણ છે કયો છે એને લાવ આપો ને ત્રાંબાનું વાસણ આપ્યું એટલે ઔષધમાં મિલાવી અને એ વાસણને સોનાનું કરી દીધું કે લિયો સાહેબ તમારી દરિદ્રતા મટી જાય તમારે કોઈ અતિથિનો સત્કાર કરવો હોય કોઈ આવ્યા ને હાચવવામાં તમારે તકલીફ નહીં ના કપડું વણવાની માથાગૂજ નહીં કબીર સાહેબ કે એવો કિમિયો તો હું જાણું છું પણ મારે કિમીઓ કરીને કાંઈ દાન પુન કરવું નથી કરવું છે એ મારે મહેનત કરીને કરવું છે દેહને કસીને કરવું છે આવા કિમિયા તો હુંય જાણું લાવો હુંય બનાવી દઉં કબીર સાહેબે બનાવવાની ખાતર બનાવી દીધું કે હુંય જાણું છું હુંય આ કિમિયો જાણું છું પણ મારે મન આની કાંઈ કિંમત નથી મારે મન આની કાંઈ કિંમત નથી તરણા સમાન સિદ્ધિને ગણી આ તો એકાદી સિદ્ધિનું સબુકલું માણસ શીખ્યા હોય તો દુનિયા અંજાઈને વાહ વાહ કરે પણ એમાંથી વાહે પડવાવાળાની અધોગતિને પોતાની અધોગતિ એમાં કાંઈ મોક્ષ બોક્ષ નથી એમાં મોક્ષ બોક્ષ નથી મોક્ષ તો મારા નાથના ભજન વિના નથી આની તો સમજુ પુરુષે ગાંઠવાળી લેવી હા હા આની ગાંઠવાળી લેવી સિદ્ધિથી મોક્ષ નથી આ બધા મહાપુરુષોના ઉદ્ગારોને એના સમજણના બધા અનુભવના શબ્દો છે તરણા સમાન સિદ્ધિ ગણી દેવું અંતરથી માન ગુરુમુખી હોય એને એમ રહેવું જોવો ગંગા સતી ગુરુમુખી હોય એને એમ રહેવું રાખવો ગુરુ વસન નો વિશ્વાસ એમ બોલ્યા એને નડે નહીં જગતમાં બીજું કઈ એટલે આ સમજણને પામેલો સમાજ રામકૃષ્ણ પરમંશનો કોઈ આશ્ચર્ય દ્રષ્ટિથી સામે બી ન જોયું મહારાજ બેસી ગયા પ્રવસન પૂરું થયું સભા વિખેરાણી મહારાજ બેઠા હતા એટલે વિવેકાનંદને કીધું પહેલાં મહારાજને અહીં નજીક નજીક આસન નાખ દો નજીક બોલાવી સત્કાર કર્યો કહો મહારાજ તો સારી સિદ્ધિને પાયમા હોય એવું લાગે છે પાણી ઉપર હાલીને આવ્યા મહારાજ હું પાણી ઉપર ચાલી શકું છું પણ તમે પાણી ઉપર હાલીને આવ્યા પણ અમારી સભામાંથી તમારી સામે કોઈ આશ્ચર્યજનક દ્રષ્ટિથી જોયું નહીં કે આ મારા જીવનનો પહેલો દાખલો છે બાકી જ્યાં જાવ ત્યાં આપણે બે શકબાર પણ તમારી સભા કોણ જાણે કેવી કે આશ્ચર્યજનક દ્રષ્ટિથી એક વ્યક્તિ એ ન જોયું પણ મને ખુબ આશ્ચર્ય થયું રામકૃષ્ણ પરમહંશ કેસીડી વાળા મહારાજ માફ કરજો અમે કોઈ એવી સિદ્ધિને માનતા નથી તમે જેને સિદ્ધિ ક્યો એને વાંકી ગઈ છે અમે જેને સીધી ગયો એને અમે વાંકી કહીએ છીએ ગુરુના બાળકોની આવી સમજણ હોય એક એનું દ્રષ્ટાંત કહી દઉં કે બપોરનો સમય હતો ને દુકાને દુકાને મારા જ રૂપિયો રૂપિયો માગે સાધુ શેઠિયાઓ આપે માં એક કોઈ આવો સત્સંગી ગુરુનો બાળક એને અહીંયા બપોરને ટાઈમે મહારાજ ગયા એટલે પાંચ પછી રૂપિયા આપ્યા બપોર થઈ ગયા હતા એટલે પૂછ્યું કે મહારાજ કોઈએ જમવાનું ન કીધું હોય તો ઈચ્છા હોય તો ઘીરે કહી દઉં ને જમવા જાય ઘીરે કે આપની ઈચ્છા હોય તો જાય કે ભલે ભલે બેસો મહારાજની દુકાનમાં બે હેરાન ઉપાડીને ઘેરે ફોન કર્યો કે શેઠાણીને કે બે થાળી તૈયાર કરજો એક મારી આરે સન્યાસી આવે છે કે ભલે તરત મોટરમાં મહારાજને વિહારીને ઘીરે લઈ ગયા શેઠાણીએ પ્રેમથી મહારાજનો સત્કાર કર્યો જમાડ્યા શેઠે કીધું મહારાજ બે ઘડી બપોરનો સમય છે ને વિશ્રાંતિ કરવી તો ઘર તમારું વાંધો નહીં બે ઘડી આરામ કરો કે કરીએ બે કલાક આરામ કર્યો વળી ઉઠ્યા એટલે વળી શેઠાણીએ ચા પાણી પાયા આદર ભાવ પ્રેમ સત્કાર જોઈને મહારાજ ખુશ થઈ ગયા જોડીમાં હાથ નાખીને શેઠને કાંઈક આપવા જાતા કહે છે કે શેઠ મારે તમને એક સિદ્ધિ આપવી છે શેઠ કે બાપુ માફ કરજો મારે કોઈ સિદ્ધિ જોતી નથી ને તમે જેને સિદ્ધિ કહો એને અમે વાંકી ગઈ છે બાકી સિદ્ધિ તો મને મારા સદગુરુની દયાથી મળી છે ત્યાં મારા જ સમગ્યા તમને સંસારી માણસને સિદ્ધિ મળી કે આ બાપુ તમે જોઈ નહીં કે ના અમારા ગુરુની દયાથી સિદ્ધિ મળી તમે ન જોઈ કે ના નહીં કે ના ના કે મારી પાસે સિદ્ધિ છે કે હું પણ જો મેં તમને દુકાને પૂછ્યું કે ઈચ્છા હોય તો ઘેરે જમવા જાય એટલે તમે આ પાડી મેં રિસિવર ઉપાડીને ફોન કર્યો તો ઘીરે આવ્યા હતા આપણા માટે બે થયા તાળી થાળી તૈયાર હતી આ સીધી નહીં આ સીધી નહીં ફોન ઘી નો થાય બાપુ નો થાય એ કોણ આવવાનો અટાણે એકનું રાંધી નાખ્યું હોય ને અટાણે તમે મોડા મોડા ફોન કરો ના એને નહીં લે આવતા હોટલમાં લઈ જાઓ અઢીસો નું શાક કર્યું હોય તમે અટાણ મોટો મોડો ફોન કરો સીધી મેં જમવાનું કીધું એટલે આપણે આવ્યા હતા થાળી તૈયાર પાછું જાણે કેમ હું બોલું એ મહામંત્ર હું એમ કઉ શેઠાણી પથારી કરી દીધું એટલે શેઠાણી પથારી કરી દીધી અમારો મંત્ર ફળે જો હું બોલું એ મંત્ર અને ફળે હું કઉ પથારી કરી દઈએ મેં કીધું બાપુ માટે ચા કરે એટલે ચા કરી દીધી મેં કીધું એકલા દૂધની કરજી એટલે એકલા દૂધની કરી દીધી કારણ કે મને મારા ગુરુ એવી સિદ્ધિ આપે કે હું બોલું ઈ મંત્ર હું એમ કહું શેઠાણી એલસી નાખજો એટલે એલસી નાખજી નાખે બાપુ હું નાખે ઈ નક્કી નહીં હું નાખે ને ઈ નક્કી નહીં કાહમી ઓમ નાખે ગુરુની દયા હોય તો આ સિદ્ધિ છે થાય રાજે કાન પીગડા ભાઈ તારી વાત સાચી છે કે બસ અમે આને સિદ્ધિ કહીએ છીએ બાકી કોઈ કિમિયા નહીં કાંઈ એ નહીં એ સિદ્ધિ મારે કાંઈ જોતી નથી બાપુ અને બધાથી મોટી સિદ્ધિ આત્મસિદ્ધિ જેમાં વક્તરાજ નરસિંહ મહેતાનો મત કે તત્વ ચીનો નહીં ત્યાં સુધી સાધના સર્વે જૂઠી મનુષ્ય દેહ તારો એળે ગયો જેમ માવઠાની વૃષ્ટિ રૂઠી આત્મતત્વને જીનો નહીં ત્યાં સુધી બધી સાધના જૂઠી છે તો મારા અમે આત્મસિદ્ધિને માનીએ છીએ માફ કરજો અને મારે તમને એ પૂછવું છે કે પાણી ઉપર તમે હાલી શક્યા એ કેટલા વર્ષે સિદ્ધિ મેળવી કે બાપુ ખોટું નહીં બોલું પણ બાર વર્ષે સિદ્ધિયું છે હે બાર વર્ષ મહેનત કરી પાણી ઉપર સાલી શકાય એટલી સિદ્ધિ મને બાર વર્ષે મળી કે ઓહો મહારાજ તો તો બાર વર્ષે તમે બે પૈસા કમાણા કે કેમ કે આ ગંગા નદી પાર કરવા અમને આ હોડીવાળા બે પૈસા બોલે કાંઠે લઈ જાય અમારે હોડી માં બેહવું પડે ને તમારે ન બેહવું પડે બીજો શું ફાયદો પાછા સીધી મેળવી તો અમારે હોળી બેહી એટલે હાલવું ન પડે તમારે સીધી મેળવી હાલવું પડે તો કઈ સીધી મોટી હાલો ઈ ગયો કઈ સીધી મોટી સીધી મેળવી તોય પાણી ઉપર હાલવું તો પડે ને પોતાને અને અમારે હાલવું ન પડે નિર્ણય બેહી જાય હલે સાહેબ હોળી વાળો માળે અને અમારી હોળી પાયર ઉતરી જાય કોક એવા ગુરુ ગોથો કે તમે નિરાયંતે બેસી જ તમારી હોળી મોક્ષપદના કિનારે પૂગી જાય એવા ગુરુ ગોતો બહુસાગરમાં ગુરુ નાવે ચડી સહજમાં આવ્યા સાગર પાર ઓડીને એલા કશું ન મળ્યા કારણ કે મળી ગયા સદગુરુ સાવત આખણ હાર ગુરુપદને વંદીને ઓછ ઓસરું હું તો એક બાળક અભૂત અજાણ મારા અપરાધ સામે ન જોઈશો દયાનિધિ બોયલું બોયલું એ તમે કરો પ્રમાણ તો મારા જ આવા પાંચ તત્વ તમે એક જળ તત્વ સાધું એટલે પાણી ઉપર હાલી શકો પૃથ્વી તત્વ સાધું હોય તો તમે દિવાલની આરપાર હાઈલા જાઓ તમને દિવાલ ન નડે દિવાલ આડી હોય પણ તમે સીધા આયેલા જાઓ એટલે દિવાલની ઓલી બાજુ નીકળી જાવ તમને નડે નહીં પૃથ્વી તત્વ સાધું હોય તો પવન તત્વ સાધું હોય તો તમે આકાશમાં ઉડ્ડયન કરી શકો અગ્નિ તત્વ સાધું હોય તો અગ્નિ ઉપર ચાલી શકો આવા પાંચ તત્વ છે આ પાંચ તત્વને સાયદા હોય તો બાર પંસા ને સાઠ સાઠ વર્ષે તમે પાંચ તત્વની સિદ્ધિ મેળવી શકો તો આત્મસિદ્ધિ સાઠ વર્ષે બાકી રહી પછી સાઠ વર્ષ પછી આપણી જિંદગી છે એક ટિકિટ ફાટવાની છે કોને ખબર પાછો એનો ફાયદો કાંઈ નહીં ફાયદો કાંઈ નહીં કોઈ ફાયદો નહીં કોઈ ફાયદો નહીં એટલે તો મહાપુરુષો સંતો આવી કોઈ સિદ્ધિમાં ધ્યાન દેતા નથી જેને આત્મપદની પ્રાપ્તિ થઈ એને આ ચાર પ્રકારની મુક્તિ આવી રીતે સહજ રીતે પ્રાપ્ત છે સારુજ્ય સારૂપ્ય સાલોક્ય અને સામીપ્ય ચાર પ્રકારની મુક્તિ ગુરુગમમાં જેનું ધ્યાન છે એને સહજ પ્રાપ્ત થાય છે થાય છે નિર્વાણી નિર્વાણી જેના મુક્તિ ભરે છે પાણી અષ્ટસિદ્ધિ સિદ્ધિ અને નવનિધિ તો એની કરે મજૂરી આત્મપદને પામેલા મહાપુરુષની પાસે આ સિદ્ધિ મજૂરી કરે છે એની પાસે અષ્ટસિદ્ધિ નવનિધિ મજૂરી કરે છે અને જે કામ હોય એ કામનો જાણકાર માણસ ગમે ત્યાંથી આવી જાય કે બાપા આ કામ છે એ કામ હું જાણું લેવો એ સિદ્ધિ સિદ્ધિ બીજી કઈ સિદ્ધિ જે એનું કામ હોય એ જ કામનો જાણકાર માણસ ગમે ત્યાંથી આવી જાય અને એ ભક્તને મદદ કરીને એનું કામ કરી દે એ સિદ્ધિ અને આ હાવ સિદ્ધિ નો કહેવાય ઓમય ઓમય હાવ સિદ્ધિ કાંઈ લપ વિનાનો ધંધો હે ઈશ્વરનું જે ભજન કરે એને અષ્ટસિદ્ધિ નવનિધિ સહજ પ્રાપ્ત છે સહજ પ્રાપ્ત છે અષ્ટસિદ્ધિ નવનિધિ કરે મજૂરી ઓર વિધાતા રાણી જેને વિધાતા કહેવામાં આવે છે કે જેના કર્મની રેખ ઉપર કોઈ મેખ ન મારી શકે વિધા વિધાતાના અક્ષરને કોઈ ભૂસી ન શકે એટલી સત્તા એની વિધાતાની એના લખેલા લેખ કોઈથી ભૂસાય નહીં પણ મહાપુરુષો વોહી નાખે ભૂહી અને ભૂહી નાખ્યા તો અઢાર વર્ષની મળી એ તો એને અઢારે એમ કીધું કે હવે મારે રજા લેવી નકર ઓગણી માં ક્યાં ના હતી ના હતી કઈ ના નતી કર્મની રેખ ઉપર મેઘ મહાપુરુષો મારે છે એટલે જે સંતો મહાપુરુષો આ પદને પામ્યા એને અષ્ટસિદ્ધિ નવનિધિ મજૂરી કરે ઓર વિધાતા રાણી જે પદ નિર્વાણી જે નિર્વાણી જેના મુક્તિ ભરે છે પાણી રઘુરાજાનું કે એવું ભવિષ્ય હતું કે સપ્તપદીના એ હાથ ફેરા ફરે તો એનું મસ્તક ઉતરી જાય એવું એનો કોઈ જોશ જોઈ દીધો એટલે એનો બાપ એનું લગ્ન કરતા નહોતા એટલે વશિષ્ઠ મહારાજ કે મુંજામાં હું બેઠો છું તું તારે લગ્ન હું કરાવીશ એટલે વશિષ્ઠ મહારાજ પોતે વિધિ કરવાને માટે બેઠા ફેરા ફરતા ફરતા શ્યાર ફેરા પૂરા થયા એટલે બે ઘોડિયા કે મારી પૂજા કરો વસિષ્ઠ મહારાજ કે પૂજા કરાવીને પેગે લગાડવા અને અખંડ સૌભાગ્યનો આશીર્વાદ આપ્યો અને ચોથા ફેરા પછી પાંચ ને છ ને સાત ને એમ ગણવું જોઈએ ને બદલે પાછું પહેલેથી ગણવાનું ચાલુ કર્યું એક ને બે ને એમ પેલા હાથ ફેરા હતા વસિષ્ઠ મહારાજે તમને કહું સબસિડી કાપીને આપણે શર કરી દીધા નાભા ભગતે આ કથા લખી છે ભક્તમાળની અંદર લખ્યું છે કે આવા મહાપુરુષો કર્મની રેખ ઉપર મેખ મારે છે કર્મની રેખ ઉપર આવા સંતો મેખ મારી દે છે એટલે આ નિર્વાણ પદનો આત્મપદનો આવડો મોટો મહિમા છે અષ્ટિધિ નવનિધિ કરે મજૂરી ઓર વિધા તારાણી જે પદ નિર્વાણી નિર્વાણી જેના મુક્તિ ભરે છે પાણી પણ આ નિર્વાણ પદ કબીર સાહેબ કે મળે કેમ સંતોની અનુભવવાણી એટલે કાંઈ અટકણ નહીં શોખ નો પાર નહીં પરિપૂર્ણ હોય આ નિર્વાણ પદ મળે કેમ કે ચંદ્ર સૂરજ દો ભયા સંગાથી સુરતા સહજ સમાણી ચાર વેદ વાકરણવાણી વાણી અષ્ટદશ પુરાણી ચંદ્ર સૂરજ દો ભયા સંગાથી કે ભાઈ જ્યારે ચંદ્ર અને સૂર્યનું એક ઘર થાય ત્યારે આ પદ મળે એવા ચંદ્ર રે સૂર્યના તેજ જેને એક કરીને જાણ્યા એવા અવિગત ઉગારામ કે અમે નજરે ચંદ્ર સૂર્યનું એક ઘર તો આકાશમાં પ્રાણ શ્વાસ છે એક પ્રાણ સૂર્ય છે એક ચંદ્ર છે આ શ્વાસો શ્વાસ નું એક ઘર કરવું છે તો સેનાથી થાય શેનાથી થાહે ને શ્વાસો એક ઘર એને મહાપુરુષો સુક્ષ્મણાનું ઘર કે છે મહાપુરુષો કેમ થાય એક કેમ થાય જેને પ્રાણ નિયમમાં આવ્યો એમ કહેવાય કેમ થાય કે જ્યારે સુરતા સહજ સમાણી સુરતા જ્યારે સહજ રીતે શબ્દ સ્વરૂપમાં સ્થિર થાય એટલે સુરતા શ્વાસ ને ઉશ્વાસ એક શબ્દ સ્વરૂપમાં સ્થિર થઈ જાય સમાઈ જાય પણ ક્યારે કે એવી એકાગ્રતા થાય ત્યારે ચંદ્ર સુરજ દો ભયા સંઘાથી પણ જ્યારે સુરતા સહજ સમાણી સુરતા શબ્દમાં જ્યારે સમાણી ત્યારે કોઈ પણ અષ્ટાંગ યોગની ક્રિયા વગર પ્રાણ એની મેળાએ જ નિયમમાં આવી જાય એટલે આને રાજયોગ એટલે આને સહજ યોગ એમ કહેવામાં આવે છે કોઈ અષ્ટાંગ યોગની ક્રિયા કે તમારે શરીરને કાંઈ મુશ્કેલી જ નહીં કાંઈ નહીં કોઈ કષ્ટ ભોગવવાનું નહીં આપણે તો રોટલાનું કામ છે ટપાકાનું શું કામ છે રોટલાનું કામ છે ટપાકાના કામ નથી સુરતાના ધ્યાનથી અષ્ટાંગ યોગની કોઈ પણ ક્રિયા કર્યા વગર રેશક પૂરક અંતર કુંભક બાહિર કુંભક નેતી ધોતી બજરોલીને જે કઈ કહેવાય છે બસ્તી એવું કઈ નહીં એવું કઈ નહીં સુરતા સહજ સમાણી તો સે પ્રાણ નિયમમાં આવે છે શ્વાસો શ્વાસનું એક ઘર થાય છે અવતારવાદને ગાતા પણ કબીર સાહેબે બીજી વાણીમાં ગાયું કે પ્રથમ તેજ તેજ કા તવન તવન કા પારા પારા કી રેખ રેખ કી રતિ કા કાન એટલે દસ અવતાર રત્ય રૈમાં રત્યે રમાય રત્યે અલખ પુરુષને ઉપાયવા નિજ અજીત એના શેલા બોલિયે ઓહમ સોહમ શ્વાસુ આમાં નક્કીમાં માને નિવાસ પિતા નિવાસે નિવાસ સોલવાલ પણ એક રતિ કહે કબીર ભજો આ નામ ને તો થાય મુક્તિ પ્રથમ તેજ 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 કેવળ જ્ઞાન સ્વરૂપ તેવન એમાંથી પહેલી જ ધારા નીકળી પ્રેમ એમાંથી બે અખરા શ્વાસ ને ઉશ્વાસ પ્રથમ તેજ તેજકા તવન તવન કા બે પારા શ્વાસ ને ઉશ્વાસ

માય રત્યે અલખ પુરુષને ઉપાયવા વસન રૂપી જ્યારે શ્વાસો શ્વાસનું એક ઘર થાય ત્યારે આત્મબદનું પ્રાગટ્ય થાય રત્યે રહીમાં રત્યે રમાય રત્યે અલખ પુરુષને ઉપાય્યા નિજ જીત એના શેલા બોલીએ જે ઓહમ સોહમ શ્વાસ ઉદમાં નક્કી પણ અને એમાં જ કાયમ ને માટે નિવાસ કરીને રિયે એ પિતા આનાથી આત્મપદનું પ્રાગટ્ય થાય છે કહે કબીર ભજો આ નામને તો થાય મુક્તિ બધા મહાપુરુષોના નિશોળ મળે છે અનુભવના નિશોળ છે તો ભાઈ ચંદ્ર સુરજ દો ભયા સંગાથી સુરતા સહજ સમાણી સુરતા જ્યારે સહજ રીતે નામમાં સમાણી તો તમે કહેશો સહજ રીતે કેમ હમાય કે તમને તમારા ગુરુ જેટલા વાલા હોય ને જેટલું નામનો નક્કીપણું હોય એટલા પ્રમાણે કામ થાય આ વાત પેલી આપને આપને ગુરુ કેટલા વાલા છે નામનો કેટલો આપને મહિમા છે એના પ્રમાણમાં કામ થાય એના પ્રમાણમાં આ આત્મસિદ્ધિ સફળ થાય છે ગુરુ કેટલા હોય કારણ કે ધ્યાનની મૂર્તિ એ છે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ મંત્રમૂલમ ગુરુ વાક્ય અને મોક્ષમૂલમ ગુરુ કૃપા ધ્યાનનું મૂળ ગુરુ છે એમાં આપને કેટલી ગ્વાલપ એના પ્રમાણમાં કામ થાય વાલ તો કેવી કે સદગુરુ સિવાય કોઈ પદાર્થે પ્રીતિ નહીં સર્વકાળે સર્વ ભાવે રહો ગુરુ ચરણમાં ધર્મ ગુરુચર દેવ સદગુરુ આપે પદ તત્ખેવ સદગુરુ તો ધર્મ ધુરંધર દેવ એટલા પ્રમાણમાં કામ થાય વાતોનું કઈ ન આવે વાતોનું કઈ નો આવે ગુરુ કેટલા ગુરુ નો મહિમા કેટલો એટલા પ્રમાણમાં કામ થાય ઓલા અસ્વસ્થામાં એ દ્રૌપદીના પાંચ છોકરા મારી નાખ્યા અર્જુન જેવો એનું રુદન સાંભળીને એનાથી આમ સહન નો થયું કે દેવી રુદન ઘેરમાં આવે હું અસ્વસ્થામાં નું માથું ઉતારી એના ઉપર તને બિહારીને સ્નાન કરાવું તય મને સંતોષ થાય અને અર્જુન ઉભડ્યો વાહે અસ્વસ્થાની વાહે પડતા અસ્વસ્થા માયે વિચાર્યું કે હવે આપણું મોત આવ્યું એટલે મોત માટે મોતથી બચવાને માટે સેલું સહસ્ત્ર બ્રહ્માસ્ત્ર છોડી દીધું અસ્વસ્થા માયે અર્જુન ઝાંખો પડી ગયો ભગવાન કૃષ્ણ કે શું કરું ભગવાન કૃષ્ણ કે તું હામું બ્રહ્માસ્ત્ર છોડ્યું બ્રહ્માસ્ત્ર હામે બ્રહ્માસ્ત્ર છોડ્યું ત્યારે બે બ્રહ્માસ્ત્ર એકબીજાને મળીને સમાઈ ગયા અને અસ્વસ્થામાંને પકડી ઢોરને બાંધે એમ બાંધીને દ્રૌપદીની સાવણીમાં લઈને જાય છે પેલા આમ છેટેથી જોતા દ્રૌપદીને આમ કાંઈ નું કાંઈ થઈ ગયું પણ સાવણીમાં અસ્વસ્થામાં આવ્યો એટલે નમસ્કાર કર્યા અને અર્જુનને વિનંતી કરી કે આને દંડ નહીં દેતા કે શું વાત કરીશું દેવી કા દંડ નહીં દેતા કે કેમ કે આપણા ગુરુનો દીકરો છે આપણા ગુરુનો દીકરો છે જેનાથી તમારી જળહળતી કીર્તિ છે તમે અત્યારે બાણ વિદ્યામાં તમારી જળહળતી કીર્તિ છે એ વિદ્યા તમને દ્રોણ ગુરુએ આપી છે એનો અર્ધું અંગ તે કૃપી છે અને આ એનાથી ઉત્પન્ન થયો છે અસ્વસ્થામાં એટલે ગુરુકુળ કહેવાય આપણાથી ગુરુકુળને દંડ ન કરાય કૃપી સતી હતી દ્રોણ ગુરુનું મૃત્યુ થયું એટલે કૃપીએ એની પછવાડે બળી મરવાની હતી પણ એના દીકરા અસ્વસ્થા માને માટે મરી નથી સતી નથી થઈ માટે હું જેમ પુત્ર વિના દુખી થાવ છું એમ ગુરુના પત્ની એના ગુરુ પુત્ર વિના દુખી ન થવો જોઈએ માટે દંડ નો દિયો કેટલી ગુરુ ભક્તિ કેટલી ગુરુ ભક્તિ હે એમ વાતો છે બધી એટલે સુરતા સહજ રીતે ક્યારે સમાય ગુરુનો અને નામનો આટલો મહિમા જ્યારે સમજાય ત્યારે ચંદ્ર સુરજ દોયા સંગાથી સુરતા સહજ સમાણી શ્યાર વેદ વ્યાકરણ વાણી અષ્ટદશ પુરાણી પુરાણી શ્યારવેદ વ્યાકરણ વાણી અષ્ટદશ એટલે અઢાર પુરાણ ઈ બધા આ નિર્વાણ પદનો જ મહિમા ગાય છે વેદ ક્યો ઉપનિષદો કયો છે ઈસે છે આ અગમ અગોચર એ અગમ અગોચર નિર્વાણ પદ ને આંગળી ચિંધે છે જે દ્રષ્ટિગોચર થતું નથી અગમ છે જે મન બુદ્ધિના નથી આવતું એવું જે પદ એને વેદ શાસ્ત્રો આંગળી ચિંધી રહ્યા છે છે અગમ અગોસર નિગમ વખાણી વેદે જેને જે પદને ન ન યતી કહીને વખાણ્યું છે કે વિશેષ એને કઈ કહેવાય એમ નથી ન યતી એટલે વિશેષ એને કઈ કહેવાય એમ નથી ગોળ ગયો પણ ગયો એટલે કેવો એ પછી કહેવાય શું કયો ગયો એટલે કેવો એનો હું જવાબ આલો કે ખા એટલે ખબર પડે બસ આ પદ કેવું કે તું અનુભવ્યો એટલે ખબર પડે તું અનુભવી જો એટલે ખબર પડે કેવું એનું હવે વાતથી વર્ણન નથી ઈ ઈચ્છે છે અગમ અગોચર નિગમ નેતી વખાણી ધર્મ અર્થ મોક્ષ મુક્તિ હજી બેલ ફરે છે ઘાણી ધર્મ અર્થ મોક્ષ મુક્તિ એ આ પદ આ પદના લક્ષ્ય વિના જેમ ઘાણીનો બળદ ફરતો હોય એમ ચક્રમાં એ મહેનતાણું છે ગુરુની ગમ વિના ધર્મ અર્થ કામ અને મોક્ષ શ્યાર પુરુષાર્થને સફળ કરવા મતતો માણસ પણ ગુરુગમ દ્રષ્ટિ વિના ઘાણીના બળદ જેવું છે ઘાણી બળદ હવારથી હાંઝુધી આયેલા રાખે તો એની ભૂમિકા બદલે કારણ કે ગોળ ચક્રમાં છે આ પુરુષાર્થ ગુરુગમ દ્રષ્ટિ વિના કરવામાં આવે તો ઘાણીના બળદની જેમ હાલતો હોય ખરો પણ ભૂમિકા નો બદલાય ભૂમિકા નો બદલાય આ તો તરત જ ભૂમિકા બદલાય જેમ જેમ તમારું નામમાં ધ્યાન લાગે એમ એમ તમારા જીવનની ભૂમિકા બદલાય જીવનની સ્થિતિ બદલાય સ્થિતિ ન બદલાતી હોય તો આપણે હજી ગાણીના બળદની જેમ સહી પોતે પોતાના મનથી વિચાર કરી લેવાનો પોતાના જીવનની સ્થિતિ બદલે જીવનની સ્થિતિ બદલે સારા ગુણ મંડે આવવા એનું જોવું એનું સાંભળવું એનું બોલવું એના વ્યવહારો એનું લેવું દેવું એના સંસારના કાર્યો જોવો ને તો એમાંય કાંઈક ભક્તિની જાં પડતી હોય મહાપુરુષના સંસારના કાર્યોમાં ભક્તિની જાઇ પડતી હોય કારણ કે એની ભૂમિકા બદલે છે ભૂમિકા બદલે છે ધર્મ અર્થ મોક્ષ મુક્તિ હજી બેલ ફરે છે ગાણી જે પદ નિર્વાણી જેના મુક્તિ ભરે છે પાણી આ પદ તો છે નિર્વાણી સત્ય ભક્તિ વિના શાર પુરુષાર્થ કાગ વિષ્ટા લપટાણી સત્ય સત્યભક્તિની સમજણ વિના શ્યાર પુરસારથ કાગડો વિષ્ટા સુથે એવું છે તો સત્ય ભક્તિ કેને કેવી કે સત્ય એવો તમારો આત્મા આત્મ સ્વરૂપનું અનુસંધાન કરનારી જે વાત એ સત્ય ભક્તિ છે તમને સદગુરુએ જે ભક્તિ બતાવી તે આત્મ સ્વરૂપનું અનુસંધાન કરવાની બતાવી ટીલા ટપકાની બતાવી નથી ઉપરના આચારોની બતાવી નથી આત્મ સ્વરૂપનું અનુસંધાન કરવાની ભક્તિ બતાવી છે એને સત્ય ભક્તિ કહેવાય એને સત્ય ભક્તિ કહેવાય સત્ય ભક્તિ વિના ચાર પ્રકારનો કરતો પુરુષાર્થ માણસ કાગડો વિષ્ટા સુથે એવું છે એટલે હું કે કાગડો વિષ્ટા સુથે વિષ્ટા આપણે માલપવા ખાધા છે દૂધપાક પૂરી ખાધા છે સારું સારું ખાધું એની જ વિષ્ટા બની ને પણ દૂધપાક માન માલપુઆમાં જે સ્વાદ હોય એ વિષ્ટામાં હોય બની છે એમાંથી જ પણ એમાંથી સત્વ નીકળી ગયું છે એટલે સત્ય સ્વરૂપના અનુસંધાન વગરની વાત બધી આના જેવી છે સમજાય ને સમજાય ને સત્વ વગર ની વાત લક્ષ વગરની વાત કાગડો વિષ્ટા સુ થે એવું છે એમાં દૂધપાક નો માલબુવાનો સ્વાદ નો આવે આવે તો નામમાં જ છે તો નામ છે ને એ મિષ્ટાન છે નામ સિવાય કાંઈ કરવું એવો ના જેવું સમજાય ને હાવ ટૂંકી વાતમાં નામ સિવાય કાંઈ કરવું એ વિષ્ટા સુથવા જોઈએ એમાં સ્વાદ નહીં આવે સ્વાદ નામમાં આવશે અને હાવ સાદી ભાષામાં મહા મહાપુરુષો એ ગાયું કે આ સાકર શેરડીનો સ્વાદ તજીને કડવો તે લીમડો ગોળીમાં રાધે કૃષ્ણ વિનાનું બીજું બોયલમાં વાત હાવ હાદી છે પણ મહાન વસ્તુ નરસિંહ મહેતા જેવાય કહી દીધું એના નામ સિવાય કાંઈ કરવું ઈ કડવો લીમડો ગોળવા જેવું છે હવે સીધી વાત આવી ગઈ વાત આવી ગઈ બધા મહાપુરુષોની જો મળે છે સત્ય ભક્તિ સમજાવીના શ્યાર પુરસારથ કાગ વિષ્ટા લપટાણી આવરણ વરણ રૂપને રેખા ગરજે ગગન ધૂન શમાણી જ્યારે સત્ય ભક્તિનું લક્ષ્ય પ્રાપ્ત થાય ત્યારે આવરણ વરણ રૂપરેખા બધું મટી જાય ગરજે ગગન ધોન સમાણી જે ઘટ ગગન ની અંદર જે નામની ગરજના થઈ રહી છે એ નામમાં વૃત્તિ વિરામી એટલે આવરણ વરણ રૂપરેખા મટી ગયું હું દેહ નહીં હું વર્ણ નહીં હું જાતિ નહીં હું સર્વથી પર શુદ્ધ ચૈતન બ્રહ્મ સ્વરૂપ આત્મ સ્વરૂપ મારું છે પણ ક્યારે કે ગરજે ગગન ધૂન સમાણી જ્યારે નામમાં વૃત્તિ ગરજે ગગન ધુન સમાણી જે પદ નિર્વાણી નિર્વાણી જેના મુક્તિ ભરે છે પાણી આ પદ છે નિર્વાણી અષ્ટસિદ્ધિ નવનિધિ કરે મજૂરી ઓર વિધાતા રાણી કહે કબીર સોનોભાઈ સાધુ આ તો તમને કહું છું એક અજર ને અમર એંધાણી આ અઝર અમર એંધાણી કે જે પદનો કોઈ દીન નાશ નથી થતો એની હું તમને વાત કરું છું એની વાત કરું અને તમે વિચારો તો ખરા કે આ પદને પામેલા સંતો એના દેહ દેહના નામે તમને કહું જગતમાં અજર અમર એની દેહની જીવન કથાઓ અજર અમર એ યુગમાં થયેલા સંતો એની કથાઓ હજી કહેવાય તમે વિચાર તો કરો અને આપણે દહમી પેઢી ભાભાનું નામ નથી જડતું અને પેલા પેલા યુગમાં જે સંતો થઈ ગયા એની કથાઓ અટાણે હજી તાજે તાજી એમને બોલો અજર એમાં રંધાણી શેક નથી છે ને કહે કબીર સુનો ભાઈ સાધુ કહું છું એક અજર અમર એંધાણી આ એંધાણી ઘેરે જે પોંચ્યા ત્યાં વરસે સ્વાતિ બિંદુ પાણી જા એ ઘેરે જે પોંસી ગયા એનો પુરાવો કે જ્યાં મીઠા સ્વાતિના સરવડા વરસે મહાપુરુષોના મુખમાંથી અનુભવની ધારા એ મીઠા સ્વાતિના સરવડા છે એક એક શબ્દ સ્વાતિ બુંદ સમાન કહેવાય છે એ શબ્દ બુંદને કોઈ ઝીલે તો જરૂર અનુભવથી સંતના સંત પાકે સંતના સંત પાકે આ કા તો સ્વાતિ બુંદ છે આ ઘેલી સીત્રા નથી સ્વાતિ નક્ષત્ર છે આ ઘેલી સિત્રા નથી હાથીઓ નથી હે આ રોહિણી નથી આ તો સ્વાતિ છે ભાઈ એ એંધાણી ઘેરે જે પહોંચે ન્યા વર્ષે સ્વાતિ બિંદુ પાણી જે પદ નિર્વાણી નિર્વાણી જેના મુક્તિ ભરે છે પાણી આ પદ છે નિર્વાણી નવ નવનિધિયાની કરે મજૂરી ઓર વિધાતા રાણી તો આ મહાપુરુષોના નિર્વાણ દિન ઉજવાય છે નિર્વાણ પદની પ્રાપ્તિ માટેની પ્રેરણા લેવા માટે સમજાય હું કામ નિર્વાણ દિન ઉજવીએ છીએ કે નિર્વાણ પદને પ્રાપ્ત કરવા માટેની પ્રેરણા લેવા કા હું કામ મહાપુરુષની તિથિ ઉજવાણી આ મુસલમાન જ્ઞાતિમાં થયેલા સંત પૂજા બાપાને આપણે હું બી સોટી પીડ્યા કાંઈક પ્રેરણા લેવાની છે આ બીજી ત્રીજી જ્ઞાતિ હું સોટી પીડ્યા કે આ પદને પામ્યા હોય એ ગમે જ્ઞાતિના મહાપુરુષ હોય એણે આ પદને પ્રાપ્ત કર્યું છે ને એના જીવનમાંથી આપણે એ પ્રેરણા લેવાની છે ખાલી એક તિથિ નિમિત્તે જઈને બે કલાક સાંભળીને લાડવા ખાઈને ગીરે જઈને હોઈ જવા નથી હોઈ જવા નથી કાંઈક પ્રેરણા લેવાની છે આ પદ આપને કેમ પ્રાપ્ત થાય એવી પ્રેરણા આ દિવસે લેવાની છે નિર્વાણ પદની પ્રેરણાનો દિવસ કહેવાય આ નિર્વાણ પદની પ્રાપ્તિની પ્રેરણા લેવાનો દિવસ એ મહાપુરુષનો નિર્વાણ દિન છે આ દિવસે આવી કંઈક પ્રેરણા લઈ અને એ પદને આપણે એની દયાથી મળે એવી એના ચરણમાં પ્રાર્થના ગુજારવી ગઈ મહાપુરુષ તમે તો તમારી કમાઈ કરીને તમારા માર્ગે વયા ગયા પણ આ દિવસે તમારી યાદી કરી ને તમારા ચરણમાં અમે અરજ ગુજારીએ છીએ કે એ પદનો લાભ અમને પણ થાય કારણ કે એ તમારી કૃપા વિના થાય એમ નથી ગુરુ કૃપા વિના થાય એમ નથી તો એના ચરણે નમસ્કાર કરી એના ભજન પૂજન કરી નીવડું એના ચરણેથી માગવાનું છે કે દયા કરો જે પદમાં તમે રમણ કરી ગયા એનો કાંઈક લાભ નહીં અમે ગાના ગેલા તમારા બાળકો છે તો અમારા ઉપર દયા કરો ને પદ અમને પણ મળે એવી કરુણા કરો એવી ગુરુ ગુરુચરણમાં પ્રાર્થનાભાઈ કરવાનો દિવસ એને નિર્વાણ દિન કહેવાય છે અને આવી સમજણપૂર્વક નિર્વાણ દિન ઉજવાય કોઈ પણ ધાર્મિક કાર્ય છે એની પછવાડે કંઈક પ્રેરણા તો હોય છે પણ જેમ જેમસેમ લઈ તો આપણું કામ થાય ને આપને જીવનમાં બાપા આનંદ થાય સદગુરુદેવ કે